હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ ધ કોમર્સ અંકલ તો અત્યારના સમયમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આઈએસઆઈપીએસ એટલે કે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને દેશ માટે સેવા કરવા માંગતા હોય છે તમે મિત્રો જો જોતા હશો જે લોકો આ વિડીયો જોવે છે બધા લોકો યુપીએસસી ક્યાંક ને ક્યાંક આઈએસઆઈપીએસ બનીને દેશ માટે અથવા પોતા મા બાપનું નામ ઊંચું કરવા માટે કે ગર્વ માટે દેશની સેવા માટે પણ યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માગતા હોય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને પોતાનું જે બેકગ્રાઉન્ડ છે તે પોતાની મધર ટંગ લેંગ્વેજમાં હોય છે એટલે કે ગુજરાતી ગુજરાતી મરાઠી એવી બધી ભાષાઓમાં હોય છે તો કેટલાક લોકોને પ્રશ્ન ઊભો થાય છે કે શું અમે યુપીએસસી હિન્દી અને ઇંગ્લિશ સિવાય બીજી કઈ કઈ ભાષાઓમાં આપી શકીએ કે ના આપી શકાય તો ફ્રેન્ડ્સ તમને જ્યાં મેપમાં આપણા ઇન્ડિયા નકશામાં જેમની બાવીસ લેંગ્વેજ જે આપણા બંધારણની ઇન્ડિયાની ઓફિશિયલ ટ્વેન્ટી ટુ લેંગ્વેજ જે છે બંધારણ મુજબની તે ભાષામાંથી ગમે તમે ગમે તે ભાષામાં યુપીએસસીની પરીક્ષા આપી શકો છો જે ભાષામાં આપણી ગુજરાતી ભાષાનો પણ એઝ વેલ એઝ સમાવેશ કરવામાં આવે છે કે તમે સમજી ગયા હશો કે યુપીએસસીની પરીક્ષા તમે મેન્સ અને ઇન્ટરવ્યૂ અને પ્રિલિમ દરેક દરેક સ્ટેજ તમે ફ્રેન્ડ્સ ગુજરાતી ભાષામાં આપી શકો છો અને એઝલ એઝ જે બાકીની એકવીસ ભાષાઓ છે ગુજરાતી સિવાયની તેમાં પણ તમે યુપીએસસીની એક્ઝામ આપી શકો છો તેમાં તમને કોઈ જ વાંધો આવતો નથી પડી ગઈ કે ગુજરાતીમાં પણ યુપીએસસીની એક્ઝામ દરેક વિદ્યાર્થી મિત્રો આપી શકે છે પરંતુ અહીંયા એક પ્રશ્ન એવો આવે છે કે કે યુપીએસસીની પરીક્ષા માટેનું સ્ટાન્ડર્ડ મટીરિયલ ફક્ત બજારમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો જો આપણે દેખીએ તો જે યુપીએસસીની બુક છે જે આપણને ટોપર્સ અને એસપિડન્ટ જે સજેસ્ટ કરતા હોય છે તે બુકો બધી સ્પેક્ટ્રમ છે લક્ષ્મીકાંત છે પછી જે ન્યૂઝપેપર છે સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપર ઇન્ડિયન એક્સપ્રેસ છે ધ હિન્દુ જેવા ન્યૂઝપેપર પણ વિદ્યાર્થી મિત્રો ફક્ત ઇંગ્લિશમાં જ અવેલેબલ છે એટલે કે યુપીએસસીની તૈયારી માટેનો જે મૂળ મટીરિયલ છે તે હિન્દી અને ઇંગ્લિશ એમ જે લક્ષ્મીકાંત સ્પેક્ટમ છે તે બધું હિન્દીમાં પણ આવે છે તે મટીરિયલ અને ઇંગ્લિશમાં પણ આવે છે એટલે કે આ મેન જે બે ભાષાઓ છે તેમાં જ તમને યુપીએસસીનું સ્ટાન્ડર્ડ મટીરિયલ મળી રહે છે અને એમાં વધુમાં વધુ સ્ટાન્ડર્ડ ફક્ત અંગ્રેજીમાં જ ઇંગ્લિશમાં જ મળી રહે છે જેવું કે ધ ઇન્દુ ઇન્ડિયન એક્સપ્રેસ તમને ઇંગ્લિશમાં જ ન્યૂઝપેપર મળશે તો આ તો એક પ્રશ્ન મોટો બીજી વાત કરીએ તો યુપીએસસીનું પરીક્ષા પેપર હિન્દી અને અંગ્રેજીમાં પ્રિન્ટ કરવામાં આવેલ હશે એટલે કે જો તમારા કોઈ સિનિયરોએ એક્ઝામ પાસ કર્યું હોય તો તમે યુકે ના શકે દેટ કે જે એક્ઝામ પર હશે ભલે તમારે જવાબ ગુજરાતમાં લખવાના હોય પરંતુ એક્ઝામ પર તમને ઇંગ્લિશ અને હિન્દીમાં જ તમને પ્રિન્ટ કરીને આપવામાં આવશે પછી તમારે જવાબ ગુજરાતીમાં લખવાના પરંતુ એ અગામ પર તમને હિન્દી અને ઇંગ્લિશમાં જ મળશે એટલે સૌ પ્રથમ વાત કરીએ તો ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ દાખલા પાસે સફીન સન સર છે તેઓએ પ્રિપરેશન ઇંગ્લિશમાં કરેલ છે અને તેમની એક્ઝામ મેન્સ ગુજરાતીમાં ડાય ડાઉન કરેલ છે અને ઇન્ટર ઇંગ્લિશમાં આપેલ છે તમે ઇન્ટરવ્યુ પણ ગુજરાતીમાં આપી શકો છો અને બીજા પણ ઘણા બધા અનસાર શિક્ષ સર છે તેમને પણ તેની પ્રિપરેશન અને તેમનું તેમણે જે મેન્સ લખી છે યુપીએસસીની તે તેમને મરાઠીમાં આપેલ છે એટલે કે ઘણા બધા એક્સપિરિયન્ટ હોય છે જીઓ પ્રિપેરેશન ઇંગ્લિશ કે હિન્દીમાં કરે છે અને રાઇટ ડાઉન આન્સર રાઈટ ડાઉન તેમની મધર ટંગ લેંગ્વેજમાં કરતા